माँ शक्ति रूपेणु संस्थिता नमतस्से नमस्तस्से माँ नमतस्से नमो या देवी सर्वभूतेषु मा वाणी रूपेण संस्थिता नमतस्से नमस्तस्से नमस्तस्से नमो नमः अंगण वाट पा जाए दड़ना दड़ना तुनाता नरमली ए सिंदूर तिलक बाल सोए माला साकली वाले मुका जल का नोलर धूप गगरा दम दमे एरवराज मात बेर राखे साधना पे आस में मात साधना पे आस में अजरोज पिसावाड़ा ની આ ધીંગી ધરા નેકટે કને ધર્મ ની જા પાણે ને પાણે વા સંત સુરા નિપ જાવતી અમાની ધરતી ની અમીરા એવો ભાગવત નો આ ખોળો છે ઘણા બધા કલાકારોએ આનંદ કરાવ્યો છે કલાકાર શું બોલવાના છે એ તમને ખ્યાલ જ હોય પણ આવા મહાભગીરથ કાર્યમાં પોતાનો સમય ફાળવી અને કલાકારની હાજરી થાય ને એ જ મોટો મુદ્દો છે ભાઈ. બાકી બધાને બધા સાંભળે ને બધા એ જ બોલવાના હોય છે. પણ પીસાવાડાના આંગણે માના સાનિધ્યમાં પૂજ્ય માના સાનિધ્યમાં આખું આ આયોજન ભાગવત કથાનું રુદ્રભારતી બાપુની શ્રામા ભાગ્ય બડા સો રામ ભજ અકલ બડા કછું દે આ દેહ તને મળ્યો છે આયુષ તનની અંજલિ અન ટપકત શ્વાસો શ્વાસ પણ હરિ ભજાવીણ જાત હે તારો અવસર વિસર દાસ નામ સમોવડ કો નહી જપ તપ તીરથ યોગ નામે પાતક છોટીએ અને નામે નાછે રોગ પણ વિશેષમાં એક તો અકાભાઈ ખૂબ એની ગામઠે દેશી ભાષામાં લહેર કરાવી અને મને એમ ખરેખર એવું લાગે કે આવું મોજ વાળું જ રખાય. પણ હવે નખો નખો હોવ નો વિષય હોય ભાઈ, એક બીડીને બંધાણીને આમ ફેફસાબો આમ હવા વધારે ભરવા મળ્યા ને એટલે ગયા ડૉક્ટર પાસે કે સાહેબ તમે જોવો તો મને આ ઊભો હાહ સડે છે, કે તમે એક કામ કરો એક્સરો કઢાવો. એક્સરો કઢાવીને પાછો ગયો કે સાહેબ જોવો તો ડૉક્ટરને એવો અનુભવ નહીં, આ તમે સાંભળો ને એટલે સાહિત્યની મજા આવે એમ. એ આમ એક્સરો જોઈને કે તમને તો ફેફસામાં કાણું પડી ગયું, કે હોય ને હજી તો હું હાલ્યો આવું રિપોર્ટ લઈને તમે કહો કાણું પડી ગયું, તમે વિચાર તો કરો જોવો તો ખરા એ બીડી અડી ગઈ છે એમાં. પણ વિશેષ આનંદની વાત છે, પૂજ્ય મા આજ સાંભળવા બેઠા છે નજીકમાં આપણી. તમારો લક્ષ્ય હોય ને મા સુધીનો, માથી નહીં મોટું આ દુનિયામાં કોઈ, મોટે બોલું માં તે હાથે નાનો સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. ઈ નજીકતાથી જે માને કાલી કેલી ભાષામાં કાલાવાલા કરવાનો અવસર મળ્યો. બાકી મેં કીધું બધું હું મારી રીતે સાહિત્ય કરી શકા ભાઈની રીતે, અમારા રવિદાન ભાઈની રીતે, હજી ઘણા બધા અમારા વિશ્વદાન ભાઈ બધા કલાકારો હજી આપણે સાંભળશું. પેલા મંદિરો નવાયની મૂર્તિઓ નવી એના પૂજારી નવા નવા હોય રે દેવ તત્વ જૂના. મંદિરો નવાયની મૂર્તિઓ નવી એના પૂજારી નવા નવા હોય દેવ તત્વ જૂના જૂના રે
બીજો તો તું જો અમારા ઘરેણા છે ભાઈ, એવું સરસ વગાડે મને ભગતા દાદબાબુ ને એક કવિ કરી. ધીરા 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 વાગે મન પેરવા પણ એક તો માનો ખોલો છે, ભાગવત નું આંગણું છે, બાપુ નું સાનિધ્ય છે, પણ અમારો માલધારી સમાજ એટલો છે એટલે ઘડીક આનંદ કરી. ગળ્યો છે બોલો ને મીઠી છે ઘાકર, ગળ્યો છે બોલો ને મીઠી છે ઘાકર, મને વાલો મારો દ્વારિકા માથોડા નો માથોડા નો આગળ, મને વાલો મારો દ્વારિકા નો ઠાકર. ભગવાન કૃષ્ણની માલધારી સમાજના ઘણા બધા ગીત મેં પણ બનાવ્યા, બે કડી એક એક ગીતની એક એક કડીની યાદી કરાવું બાપુ. એ મારો ઠાકર કરે એ માર ઠીક કરે, એ મારો ઠાકર કરે એ માર ઠીક કરે, મેં તો મેલિયા દુનિયાની ભીક રે. એ મારો અમારો સમાજ આ ખરેખર ભોળો અને ભોળાના જ ગીત બન્યા બાપુ. કારીગર ના દીકરાના ગીત ન થાય. રૂડો રો મારી બોલો ભોળો ભરવાડી એનો ભોળો, રુધિયાનો ભાવ રે મીઠડો મારો મીઠડો મારો. મને વાલો છે મારો દ્વારિકા નો ઠાકર, માથોડા નો માવું રોજ માથોડા નો માવું રોજ મને વાલો છે મારો.
મે મીઠી ઠાકર મને વાલો મારો દ્વારિકાનો ઠાકર જે પટાંગણમાં ભગવાન કૃષ્ણ મૈયા આ ફળી છે ત્યારે ભાઈ સુકામ અહીંયા જગદંબાના ઉભા ચોકો બધા મળ્યા હોય માની વંદના કરવા અમે આ મકરાંતિકારી મશાલ લઈને નીકળી ગયેલા ચારણો છીએ ભાઈ મળી જાય અને ઈ તત્વો હોંકારા દીધા પછી અમારા ચારણો માં વિશ્વાસ ડગ્યા એવા કોઈ દાખલા નથી દુનિયામાં અને જેનો અડગ વિશ્વાસ છે ને એક વખત માં મળે મળે અને મળે એની વાત કરું પાટણ નો રાજા માં કેવી હોય શ્રદ્ધા કેવી કહેવાય વિશ્વાસ કોને કહેવાય પાટણનો રાજા છે એ બેહું ખાડું વાળી જાય અને હારા તમતી ઉધી ચારણ હુતા નહીં મોટા કરી અને માતે ખોળેથી કહતા કર્યા તો હવે ખોળા ખેલવા અમને કરીને બાળક કાગડા ભાઈ એ હારા તણતી ની લાંગણ નાખી અને ખાડું જડ્યું નહીં ત્યારે સુરખડા ડુંગરે થી હોય આ બાટી ની પીઠળ ત્યાર થયો ભાઈ કેમ ગઈ જગદંબા કે નય ત્રિશુળ કેવી છે માણી પીઠળ એ તનવાર કે પીઠળ લાકડી લીધી નહી ત્રિશુળ નહી તલવાર પીઠળ કે લાકડી લીધી હોય આ બાટી ની પીઠળ આજ પાટરા માના પાદર માં એ લાકડી પડી હજી તમે હૃદયના ભાવ થી પીઠળ ને માનતા કરો અને આખી છાપડા ની ભરપૂર લાકડી હોય તમ પણ પાટરા માં તમારી જેવડી માનતા હોય આજ પણ એ લાકડી માં જગ્યા થઈ જાય છે આવી જાગતી જોત જગદંબા પીઠળ માં વાળવા બે હું ચારણો ની પીઠ ગાલી ઘોડલા પીઠ મે પાટણે થી ખાડું વાળ્યું પાછું પડતા પાટણે થી ખાડું વાળ્યું પાછું પડતા પહેલા
જાણે હરસી બધા મહેમાનો મોગલ ધામ થી યાદ કરો માના સાનિધ્યમાં એકાદ અસ્મિત ભાગવત કથાનું આયોજન, સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન, આ એક મંદિરના લાભાર્થે આ કાર્યક્રમ છે ભાઈ. કારણ કે આ જગ્યા આ ધરતીની તાછી છે, અહીંયા ઉગાડા પગે જગદંબા આટા મારતી છે, એમાં કાંઈ ઘટે નહીં, પણ આપનું જે યોગદાન છે. કારણ કે મા તત્વ જ્યારે રીજે આમ ચાપાનેરના શોકમાં પતઈએ જયારે પાલવડો જાલ્યો વખતે કીધું તું કે એ પતઈ, એ પતઈ માગ્યો આપતી કાલિકા પિસાવાડા ધામ ની અંદર આવી જાઓ, અને જો તમારે શ્રદ્ધા હોય તો દુનિયામાં અડોહી છે કોઈ દી ક્યાંય ઝૂકવા ન દે, ઈ એના તત્વમાં ઈ તાકાત પડી છે ભાઈ. મા તત્વ અને માને માતૃત્વની જરૂરત હોય છે, એને નેતૃત્વની નહીં, ઈ નેતા નથી, જનેતા છે આપણી. અરે તારી ઉઠા મારી તારી મીઠપ નો મેહુલ મંડાણો, આકાશમાંથી વરસાદની ધારા વરહે અને ઈ નેવા માથે તને જેવું પાત્ર હોય એની માથે પડે, ટીપણું ભરાઈ જાય ને કોઈ ઊંધા ઘડા લઈને બેહે એમ કોરું રે, એમ મા તત્વ માની કૃપા એક ધારી વરહે. પણ માળી જેને સંતાની સતરી જય જય મોકલ માળી દેને શંકા ની સતરી નું ઉગાડી, બાકી ત્રુઠી દીએ દીકરા અને અમારી રૂઠી લીએ રાત, જોઈ ત્રુઠમાન ખાય તો ગોરહ રહ અને ગરાહ આપી દીધા ના અકાભાઈ, હજારો દાખલા છે દુનિયામાં. અને એની જો જરા કવળી નજર પડે, કોળી નજર પડી, ત્રુઠમાન થઈ
અને જો રૂઠી હોય તો એ રાજના મૂળિયા ઉખેડી નાખે ને. હજારો દાખલા છે ભાઈ. હવે દેવાનો દાખલો બે ને હું તમને વ્યાખ્યા કરું. ચારણ જગદંબા હું આપી હકે. મિત્ર કેતી ચારણ અવર ગાળ પંપાળ ઓલા જીવતડા જસ ગાવશે અને મુવે લડાવણ. ખાલી ચારણની મિત્રતા તમને તારી દે. અમે દેવાવાળો વરણસિંહ ભાઈ અને આ દુનિયામાં જેને જેને કાંઈક આપ્યું છે ને, જેને જેને હાંસવા ટાણા, એના જ અહીંયા ઇતિહાસ લખાણા. પરંપરાથી ચારણ છે દેવ તત્વ, દેવા તો દેવાવાળો વરણ છે. શું આપી હકી એની વાત કરું. આ તો માટુડો ડાયરો બેઠો છે એટલે હવારનો પર ચારણ જગદંબા હું આપી હકે. ધુમાપટ બાગડતા ધુમાપટ બાગડતા ઘોડાની પડગલી વાગે અને આજનું જે વલ્પીપુરનું રોઈશાળા ગામ